તો વિદ્યાર્થી મિત્રો, તમને સૌને મારા જય શ્રી ગણેશ. બધા મજામાં છો? આજે આપણે જે પારિમાણિક વિશ્લેષણની મદદથી એના બે ઉપયોગો જોયા. બે ઉપયોગો કયા કયા હતા? એમાં પહેલું હતું કે સૂત્ર બની શકે. વિદ્યાર્થી મિત્રો, એ મેં તમને ભણાવી દીધું. બીજું હતું એકમ પદ્ધતિઓનું કન્વર્ઝન. વિદ્યાર્થી મિત્રો, સીજીએસ ટુ એમકેએસ, એમકેએસ ટુ સીજીએસ, એ પણ મેં ભણાવી દીધું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ત્રીજો, જે પારિમાણિક વિશ્લેષણની મદદથી જે ત્રીજો ઉપયોગ હતો એ ભણીશું. એ ઉપયોગ હતો કે સૂત્રની કે પછી સમીકરણની ચકાસણી કરવી. આ તો વિદ્યાર્થી મિત્રો મારી ભાષામાં થયો સવાલ. પરીક્ષામાં કઈ રીતે પૂછાય તો જો સવાલ લખું હું, ધ્યાનથી જોજો. પારિમાણિક વિશ્લેષણની મદદથી ભૌતિક રાશિના સમીકરણની યથાર્થતા ચકાસો. બરાબર વિદ્યાર્થી મિત્રો, તો આ તો થયો થિયરીનો સવાલ. હવે જઈએ એના જવાબ તરફ. તો વિદ્યાર્થી મિત્રો, આની અંદર આપણે હવે શું કરવાનું છે? કોઈ પણ સમીકરણની યથાર્થતા ચકાસવાની છે. તો શું કરવું પડશે? કોઈ પણ સમીકરણ કે કોઈ પણ સૂત્ર લેવું પડશે. ફિઝિક્સની ભાષામાં કહીએ તો સૂત્ર. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ચેપ્ટર ત્રણમાં ભણીશું એક સૂત્ર જે છે સ્થાનાંતરનું. બરાબર, નિયમિત અચળ પ્રવેગી ગતિના ત્રણ સમીકરણો આવશે. તમારા માટે શબ્દ નવો છે, પરંતુ આપણે ચેપ્ટર ત્રણમાં ભણીશું. તો એનું એક સમીકરણ છે વિદ્યાર્થી મિત્રો, એટલે હું અહીંયા લખું છું, નિયમિત અચળ પ્રવેગી ગતિના સમીકરણ પરથી. બરાબર વિદ્યાર્થી મિત્રો, ખબર પડી જાય અહીં સુધી, ફાવે અહીં સુધી. તો શું લખીશ? એક્સ બરાબર, સમીકરણ શું છે યાદ રાખવું પડશે, એક્સ બરાબર, કારણ કે આપણે આને સાબિત કરશું ત્રીજા ચેપ્ટરમાં. એક્સ બરાબર x0 પ્લસ v0 t પ્લસ 1/2 at સ્ક્વેર. વિદ્યાર્થી મિત્રો, ખબર પડી જાય અહીં સુધી, ફાવે અહીં સુધી, આ છે સમીકરણ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આની અંદર પારિમાણિક વિશ્લેષણની મદદથી ચેક કરવાનું છે, એટલે દરેકની અંદર પારિમાણિક સૂત્ર મૂકવા પડશે અને ચેક કરવું પડશે કે આ સમીકરણ એટલે કે આ સૂત્ર, સ્થાનાંતરનું સૂત્ર સાચું છે કે નહીં, કે પછી સ્થાન અંતરનું સૂત્ર સાચું છે કે નહીં. તો વિદ્યાર્થી મિત્રો, એક્સ એટલે અહીંયા અંતરના સંદર્ભમાં લીધું છે, એનું પારિમાણિક સૂત્ર થાય m0 l1 t ની 0, એટલે LHS સાબિત થઈ ગયું. આને પડ્યા રહેવા દઈએ એમના એમ. વિદ્યાર્થી મિત્રો, આનું પારિમાણિક સૂત્ર શોધીશું, એ પણ L1 આવવું જોઈએ. આનું શોધીશું, એ પણ L1 આવવું જોઈએ. અને આનું શોધીશું, એ પણ L1 જ આવવું જોઈએ. વિદ્યાર્થી મિત્રો, કારણ કે આપણે જાણીએ છીએ વિદ્યાર્થી મિત્રો, હંમેશા કોઈ પણ કિંમત આપેલી હોય એનો સરવાળો ત્યારે થાય જ્યારે એના એકમો સરખા હોય. તમે કોઈ દિવસ 2 કિલોગ્રામ પ્લસ 3 લિટર કરો? ના, હંમેશા 2 કિલોગ્રામ વત્તા 3 કિલોગ્રામ જ કરવું પડે. એ જ રીતે વિદ્યાર્થી મિત્રો, જો આ એલ હોય તો આ એલ જ હોવો જોઈએ તો જ આનો સરવાળો થાય, ને આ પણ એલ જ હોવો જોઈએ તો જ આ ત્રણેયનો સરવાળો થાય. તો વિદ્યાર્થી મિત્રો, હવે શું કરશું? આપણે આ ત્રણેયના પારિમાણિક સૂત્ર ચેક કરશું. જો ત્રણેયના પારિમાણિક સૂત્ર એલ આવશે એટલે કે લંબાઈના સંદર્ભમાં આવશે, L1 આવશે એટલે કે જે LHS છે એના જેટલા આવશે, તો આપણું સૂત્ર સાચું છે એમ કહી શકાય. બરાબર વિદ્યાર્થી મિત્રો, તો ચલો જઈએ પહેલી ટર્મ તરફ. એટલે અહીંયા લખું છું ફર્સ્ટ ટર્મ. બરાબર વિદ્યાર્થી મિત્રો, અહીંયા મેં શું લખ્યું? ફર્સ્ટ ટર્મ એટલે પહેલું જે પદ છે એ રહ્યું. તો x0, તો એનું પારિમાણિક સૂત્ર શું થાય વિદ્યાર્થી મિત્રો? m0 l1 t ની 0. ડાયરેક્ટલી યુ કેન રાઇટ. બીજી ટર્મ એટલે સેકન્ડ ટર્મ, તો વિદ્યાર્થી મિત્રો એનું શું થશે? v0 ઇન્ટુ t છે. વિદ્યાર્થી મિત્રો, વેગનું પારિમાણિક સૂત્ર તમને યાદ, m0 l1 t ની માઇનસ 1. સમયનું શું થાય? તો કે t ની માઇનસ વન કેન્સલ આઉટ, એટલે m0 l1 t ની 0. બરાબર વિદ્યાર્થી મિત્રો, એનું થઈ ગયું. બરાબર, એટલે પહેલાંનું તો મળી ગયું છો, m0, સોરી માય મિસ્ટેક, ફર્સ્ટ ટર્મનું મળી ગયું, m0 l1 t0 LHS જોડે મળતું આવે. બીજી ટર્મનું પણ મળી ગયું, LHS જોડે મળતું આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો, ત્રીજી ટર્મનું જોઈએ શું આવશે. તો વિદ્યાર્થી મિત્રો, જઈએ ત્રીજી ટર્મ તરફ. તો ત્રીજી ટર્મ છે, અહીંયા લખી દઉં, થર્ડ ટર્મ
તો એના બરાબર 1/2 એટી સ્ક્વેર હંમેશા આ અચળ સંખ્યા થાય એનું પારિમાણિક સૂત્ર ના હોય, પ્રવેગનું સૂત્ર હોય વિદ્યાર્થી મિત્રો. એમ ઝીરો એલ વન ટીની માઇનસ ટુ બધા જાણો જ છો, યાદ જ હોય સૂત્ર, ઇન ટુ ટી સ્ક્વેર છે એટલે ટી નો વર્ગ થાય, માઇનસ ટુ પ્લસ ટુ કેન્સલ આઉટ, એમ ઝીરો એલ વન ટીની ઝીરો. તો વિદ્યાર્થી મિત્રો આ પણ એલ એચ એસ જોડે મળતું આવે છે, એટલે વિદ્યાર્થી મિત્રો જે આપણું સૂત્ર હતું એક્સ બરાબર એક્સ ઝીરો પ્લસ બી ઝીરો ટી પ્લસ 1/2 એટી સ્ક્વેર એ સાચું છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, સમીકરણ સાચું છે, સૂત્રની યથાર્થતા ચકાસી લીધી. ખબર પડી જાય વિદ્યાર્થી મિત્રો. હવે વિદ્યાર્થી મિત્રો જો આ સૂત્ર અમુક સમીકરણ ખોટા પણ હોય એને કઈ રીતે ચકાસી શકાય તો આપણે જોઈએ. સપોઝ હું તમને એક્સનું જ સમીકરણ કહું, તમે જાણો છો વી ઇન્ટુ ટી લખી શકાય. બરાબર વિદ્યાર્થી મિત્રો, એક્સ બરાબર વેગ ગુણ્યા સમય લખાય. પરંતુ સપોઝ કોઈને યાદ ના રહે આ સૂત્ર ખોટી લખી દે, એક્સ બરાબર પ્રવેગ ગુણ્યા સમય લખી દે, તો આ સૂત્ર સાચું કે છે કે ખોટું એ ચેક કરવા શું કરશો? ડાબી બાજુનું પારિમાણિક સૂત્ર લખો એમ ઝીરો એલ વન ટીની ઝીરો, જમણી બાજુનું પારિમાણિક સૂત્ર લખો આની જોડે મળતું આવવું જોઈએ એમ ઝીરો એલ વન ટીની માઇનસ ટુ મલ્ટીપ્લાય બાય આ ટી છે તો ટી લખી દો એટલે કે ટીની વન, એટલે એમ ઝીરો એલ વન અહીંયા ટીની માઇનસ ટુ પ્લસ વન એટલે માઇનસ વન થઈ જાય. વિદ્યાર્થી મિત્રો જો તેનથી એલ એચ એસ હતું એમ ઝીરો એલ વન ટીની ઝીરો અને આર એચ એસ આવ્યું એમ ઝીરો એલ વન ટીની માઇનસ વન, એટલે બંને સરખા નથી. મતલબ વિદ્યાર્થી મિત્રો આ સૂત્ર ખોટું છે એમ સાબિત થયું. ખબર પડી જાય વિદ્યાર્થી મિત્રો. તો આપણે આ સમીકરણની યથાર્થતા ચકાસતે શીખ્યા જે ત્રીજો ઉપયોગ હતો પારિમાણિક વિશ્લેષણનો. ધન્યવાદ.